હેલો વિદ્યાર્થીઓ, કેમ છો બધા? આજે આપણે આદર્શ સ્કૂલમાં જે ઓનલાઈન શિક્ષણ જે આપણે શરૂઆત કરી છે એના ભાગરૂપે આપણે ધોરણ 6માં તમને યુનિટ 3ના જે આગળના જે એક્ટિવિટીઝ આપણે શીખ્યા એના પછી જે આગળની એક્ટિવિટીઝ છે એક્ટિવિટી 3 એના વિશે હું તમને આજે શીખવાડીશ. તો આપણે એક્ટિવિટી 1 જોઈ. એક્ટિવિટી 2 એમાં મારા મિસ્ટર આહિર જે છે એ સીઆરસીની મુલાકાત લે છે એના વિશે આપણે જોયું. પછી ત્યાં આગળ બધા વોલન્ટિયર છે કે વલસાડમાં જે બીઆરસીમાં જે વિજ્ઞાન મેળો યોજાયો હતો તો એના અંદર જે બધા વિદ્યાર્થીઓ વોલન્ટિયર એટલે કે સ્વયંસેવક તરીકેના જે શિક્ષકો એમને ગાઈડ કર્યું એ લોકોએ કેવી જે વ્યવસ્થા બધા માટે ઊભી કરી કોઈને તકલીફ કાંઈ પડે નહીં એના વિશે આપણે આગળના પીરિયડમાં શીખ્યા. હવે આજે યુનિટ 3માં એક્ટિવિટી 3 જે છે એ તમારું મેઇન લેસન છે. એના અંદર કેટલાક નિબંધ અહીંયા તમને આપે કે તમે શું ભવિષ્યમાં બનવા માગો છો એના વિશે તમને અહીંયા એક 3 નિબંધ જેવું આપેલું છે તેના વિશે તમને સમજાવશે. તો જો આ છે કે લિસન એન્ડ રીડ ધીસ. લિસન એટલે કે સાંભળો અને વાંચો. આઈ વિલ બીકમ આપણા મેઇન લેસનનું નામ છે. આઈ વિલ બીકમ એટલે કે હું થઈ શકું હું બનીશ. બીકમ એટલે કે બનવું એટલો. તો ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ એટલે કે બાગપુર પ્રાથમિક શાળામાં એક નિબંધની સ્પર્ધા નિબંધ લખવાની સ્પર્ધા યોજાઈ ગઈ. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ. તો એનો વિષય શું હતો? કોઈ નિબંધ લખવો હોય તો એના નિબંધનો તમને ટોપિક આપી દેવો હોય કે ભાઈ આ વિષય તમારે લખવાનું છે એટલે દરેક વ્યક્તિ પોતાના ઓપિનિયન એમાં રજૂ કરે છે. તેમાં હતું કે આઈ વિલ બીકમ એટલે કે હું બની શકું હું મોટો થઈને શું થઈશ. તે હિયર આર ધ ટોપ 3 એસેસ. અહીંયા એમાંના જે સૌથી સારામાં સારા 3 જે નિબંધ હતા તે અહીંયા આપણે આપ્યા છે. તેમાં ફર્સ્ટ છે સિદ્ધાર્થ રોટ. રોટ એટલે રાઈટ નો ભૂતકાળતા રોટ એટલે કે સિદ્ધાર્થે લખ્યું. તો સિદ્ધાર્થે શું લખ્યું છે એ આવે છે. આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. શું કહે છે કે આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર એટલે હું શિક્ષક બનવા માંગુ છું. આઈ વિલ લવ વિથ માય સ્ટુડન્ટ્સ. હું એમ કે મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ. હું તેમના પર તેમને જોર જોરથી બૂમો પાડીશ કે એવું નહીં કરું બટ વિલ શાઉટ વિથ ધેમ. પરંતુ હું તેમની સાથે પણ બૂમો પાડીશ. આપણે એમને છોકરાઓ આજકાલ આપણે ભાઈ બોલશે બેસે બોલીએ કે ભાઈ ચૂપ ચલો ચૂપતે જાઓ ચૂપતે જાઓ અવાજ નહીં કરો. પણ એમ કે હું એવું નહીં કરું હું પણ એમની સાથે બૂમો પાડીશ. હું એમની સાથે હસીશ. I will never insult my students. એમ કે હું કોઈ દિવસ મારા વિદ્યાર્થીઓનું અપમાન કરીશ નહીં. And will not find faults with them. અને તેમનામાં કોઈ ખામી હશે કોઈની કોઈ ભૂલ હશે એને પણ હું અંતર શોધીશ નહીં કે ભાઈ ચાલો તે આ ભૂલ કરી તે આ કર્યું તે કર્યું. એમ કે એની એમનામાં કોઈ ખામી કે કોઈ ભૂલ શોધીશ. Every student has a some special ability. એબિલિટી એટલે કે દરેકનામાં કંઈક ક્ષમતા કંઈક આવડે દરેક વિદ્યાર્થીઓમાં કંઈક ખાસ એનામાં છુપાયેલી હોય છે. તો કે છે એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ. દરેક વિદ્યાર્થીઓ છે કંઈક ખાસ કોઈ વિશિષ્ટ આવડત હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એટલે કે હું તેમની સાથે રમીશ. એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ અને એમનામાં જે ખાસ વિશિષ્ટ જે એમનામાં આવડતો છે જે એમના ગુણ છે તેમનામાં ક્ષમતા છુપાયેલી જે છે તેમને ડિસ્કવર એટલે કે હું એમને શોધી કરીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. મારા વિદ્યાર્થીઓ છે એ એમને ક્લાસમાં એમના પોતાના મંતવ્યો રજૂ કરી શકશે. એમને એમની શું ઈચ્છા છે એ શું વિચારે છે તો એમના જે વિચારો હશે તેમના મંતવ્યો હશે તે પોતે એમના ક્લાસમાં રજૂ કરી શકશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસ. એમ કે હું કોઈ દિવસ એવું વસ્તુ ઉપર કોઈ દબાણ કે કોઈ ભાર નહીં આપું કે કોઈ એમ કે એવો આગ્રહ નહીં રાખું કે ભાઈ ક્લાસમાં એકદમ નીરવ શાંતિ એકદમ પિન ડ્રોપ સાયલન્સ એટલે કે ટાંગડી પડે તો પણ અવાજ થવો જોઈએ એવી શાંતિ એમ કે નીરવ શાંતિનો હું આગ્રહ કોઈ દિવસ રાખીશ. There will be cheerful voices in my class. મારા ક્લાસમાં એકદમ આનંદ એકદમ મોજ મસ્તી વાળો અવાજ સતત ગુંજતો રહેશે. I dislike lectures. એમ કે મને ભાષણ આપવું ગમતું નથી કે સતત બસ બોલ બોલ કરે એમ કે આપણે જે ભાષણ આપે એવું મને ગમતું. સો આઈ વિલ
टीच माय स्टूडेंट्स थ्रू एक्टिविटीज। તેથી હું અમારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ દ્વારા મનને શિક્ષણ આપીશ। આપણે ભણાવવા તો પણ સ્વાભાવિક છે કે ભણાવવા તો ઉદાહરણ તરીકે પાઠમાં ગુજરાતી હિન્દી જે આપણે ભાષાઓ જેમાં આપણે પાઠ ચલાવીએ તેમ સમજાવી શકીએ છીએ, પરંતુ બીજા વિષય એવા હોય કે વિજ્ઞાન કે એવા વિષય હોય કે પર્યાવરણ હોય કે વધુ એમાં એની અંદર તમારે થોડી તમે એને પ્રકૃતિ દ્વારા પણ તમે એને સમજાવી શકો છો। તો એ કહે છે કે હું એમ કે એમને જે મારા વિદ્યાર્થીઓ છે એમને પ્રકૃતિ દ્વારા હું એમને સમજાવીશ અને એમને ભણાવીશ। વી વેન્ટ ટુ અ લોટ ઓફ લિસનિંગ સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુ અમે એમ કે ભેગા મળીને થોડુંક સાંભળશું, થોડુંક એ લોકો બોલશે અને ભેગા મળીને હાથો હાથ કંઈક પ્રકૃતિઓ કરીશું અને એના દ્વારા હું કહ્યું કે એમને ભણાવીશ। વી વિલ ગો આઉટ અમે એમ કે બહાર જઈશું, સિંગ એટલે કે ગાઈશું, ડાન્સ એટલે કે નૃત્ય કરશું એન્ડ હેવ ફન ટુ ગેધર અને ભેગા મળીને ખૂબ જ મજા કરશું। અમે એમ કે સતત ક્લાસમાં નહીં બેસી રહી, થોડી વાર માટે એમ કે બહાર પણ થોડા જઈશું, ત્યાં ગીતો ગાશું, નાચશું અને ખૂબ જ મજા કરશું। ઇન શોર્ટ જો ટૂંકમાં કહીએ તો આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર હું બધાનો જો ટૂંકમાં જો કહેવા જઈએ તો હું બધાનો મિત્ર બની અને એમની સાથે રહી, કેમ કે શિક્ષક તરીકે કોઈ છોકરામાં મારો ડર એ લોકોને હોવો જોઈએ। દે ઓલ વિલ લવ તે બધા પણ મને ચાહશે। આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર હું મારું જીવન એક શિક્ષક તરીકે જીવવા માંગુ છું અને એને આનંદથી એમ કે જે આખું મારું જીવન હું જે જીવું એક શિક્ષક બનીને રહું અને આનંદથી જીવું એવું એમ કે હું ઈચ્છું છું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સિદ્ધાર્થ નામનો છોકરો જેવું મને બોલે છે કે હું જ્યારે હું કંઈક મોટો થઈશ અને હું શિક્ષક બનીશ ત્યારે હું મારા વિદ્યાર્થીઓને આવી રીતે ભણાવીશ કે એ લોકોને મેં કંઈ લેક્ચર્સ નહીં આપું, પેન્ટ ઓફ સેલેસ એટલે કે એકદમ ધીરવ શાંતિ ક્લાસમાં રહેવીને જોઈએ, હું એમની સાથે બૂમો આઈ વિલ શાઉટ વિથ ધેમ, હું એમની સાથે બૂમો પાડીશ, એમને એમની જોડે બધી પ્રવૃત્તિ કરીશ એમ કે એવી રીતે એમ કે હું એમની અંદર જે સ્પેશિયલ એબિલિટી છે એમને હું ડિસ્કવર કરવા માગું છું કે શોધવા માગું છું। તો સિદ્ધાર્થ શું બનવા માગે છે વિદ્યાર્થીઓ? તો સિદ્ધાર્થ એક શિક્ષક બનવા માગે છે। હવે સેકન્ડ વાક્ય છે કે ઈવા એટલે ઈવા નામની એક છોકરી છે તો એ એનો નિબંધ એણે શું લખ્યું છે ભાઈ હું શું બનીશ, તો મોટી દીદી તે શું બનવા માગે છે તેના વિશે આપણે એ જાણવાનું છે। તો સેકન્ડ છે કે ઈવા એટલે કે ઈવાએ લખ્યું છે કે લાસ્ટ જાન્યુઆરી એટલે કે ગયા જાન્યુઆરીમાં આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ હું મારા કાકાના જે મારા કાકાનું ઘર છે જ્યાં તે ઘરે ત્યાં હું ગઈ એ સ્થળે હું ગઈ ઇટ ઇઝ ઇન ધ વડગામ નિયર ખંભાત તે ક્યાં છે ખંભાત જોડે વડગામ છે ત્યાં આવેલું છે। અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ કે એટલે કે કેટલાક બરોડાથી કેટલાક યુવાન છોકરા છોકરીઓનું એક જૂથ હતું એ ત્યાં આગળ આવ્યું। They crossed the bay of Kambar on foot when they were there was no tide. જ્યારે કોઈ વ્યક્તિ દરિયાની અંદર કોઈ ભરતી બોટ ના હતી તો કંભાર અખાત જે આપણે એમ કે જાણીએ છીએ તો બે એમ કે અખાત તો જે ત્યાં આગળ કોઈ ભરતી કે બોટ ન હતું ત્યારે એ લોકોએ પગે ચાલીને એમ કે એમ કે પસાર કર્યો હતો। They came there to see flocks of flamingos and એ લોકો કેમ ત્યાં આગળ આવ્યા તો ત્યાં આગળ એ લોકો રાત્રે જે ફ્લેમિંગો એટલે કે સોખા આપણે તમારે ધોરણ છ માં જ આપણે ક્લોઝમાં યુનિટ ટુ બ્યુટિફુલ બર્ડ્સ આપણે એ પાર્ટ વિશે શીખ્યા છે તો એની અંદર બધા જે બર્ડ્સ હતા એમાં ફ્લેમિંગો પણ આવ્યું હતું કે સુરખા કે ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત કે આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી છે સુરખા તો અહીંયા આગળ એ લોકો શા માટે આવ્યા હતા તે લોકો સુરખાનું જે ટોળું આવે છે એમને જોવા માટે તે લોકો અહીંયા આવ્યા। They observed the night sky with a big telescope. એ લોકો દૂરબીન વડે મોટું દૂરબીન હતું એના દ્વારા રાત્રિનું આકાશ એનું નિરીક્ષણ કર્યું હતું કે રાત્રે આકાશ ખૂબ સુંદર લાગતું છે કેવા અંદર તારાઓ ઝમકતા હોય છે તો એ રાત્રિનું આકાશ એ લોકોએ ત્યાં રહીને જોયું। ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ આ જે પ્રવાસ હતો નાનકડો જે પ્રવાસ હતો એના જે વ્યવસ્થાપક તરીકે હતા તે હતા ધવલભાઈ. આઈ ટોક્ડ વિથ ધેમ એટલે ઈવા કહે છે કે મેં તેમની સાથે વાત કરી હતી. આઈ લર્ન અ લોટ ઓફ ધીસ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર એમની જોડે જ્યારે મેં વાતચીત કરી ત્યારે એમણે જે વાતચીત દરમિયાન મેં એમનું જે વાતો સાંભળી તેમાં એ કહે છે કે એમની જે કુદરત જે છે આપણું નિસર્ગ આપણી જે પ્રકૃતિ છે એના વિશે કેટલીક રસપ્રદ માહિતી એમણે મને આપી હતી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઈક
હું પણ એમના જેવી એક આવો કઠિન પ્રવાસનો આયોજક બનવા માંગુ છું. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઈઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. એ કહે છે કે હું પણ એવા કહે છે કે હું પણ એમ કે ભણીશું તો પક્ષીઓ વિશે, બર્ડ્સ એટલે પક્ષીઓ, બટરફ્લાઈઝ એટલે પતંગિયા, ઇન્સેક્ટ એટલે જીવજંતુ, એનિમલ્સ એટલે પ્રાણી, સોઇલ એટલે જમીન આપણે જે માટી છે તે, એન્ડ ટ્રીઝ અને વૃક્ષો, એના વિશે બધી માહિતી તો આપણે લઈએ. એના વિશે આપણે ખબર હોય છે કે આ કયું પક્ષી છે, કયું પતંગિયો, કેવા પ્રકારના કેટલા જુદા જુદા પ્રકારના પતંગિયા હોય, જીવજંતુ હોય, કેવી માટી છે, કેવા વૃક્ષો, તો એના વિશે હું બધું પહેલાં શીખીશ. મારે પણ એમ કે બધું જાણવું પડશે. તે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. એ બધા જ આ બધું જે છે તે આપણી દુનિયાના સારામાં સારા, સુંદરમાં સુંદર એક ભાગ રૂપે છે. આઈ વિલ ઓલસો લર્ન સ્કાય ગેઝિંગ. ગેઝ એટલે કે જોવું, તાકી રહેવું. તો સતત આપણે એને જોઈએ તો હું પણ એમ કે આકાશમાં જોવાનું, આકાશનું જે નજારો જે છે રાત્રિ દરમિયાન, જે આપણે સૂર્ય નથી હોતો અને કે ચંદ્ર અને આજુબાજુ બધા જે તારાઓ જે હોય છે, તો એને પણ એના વિશે પણ આપણે એમ કે શીખવું જોઈએ. તો હું એ પણ એમ કે શીખીશ કે રાત્રિનું આકાશ કેવું હોય છે, તો એના વિશે પણ હું શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અપ. હું એમ કે મારા મિત્રો સાથે વાતચીત કરીશ કે જો આવી રીતનું આપણે મળી અમને બધી, આપણે બધે મને આવું સમજાવ્યું, અને હું એક ગ્રુપ બનાવીશ, એક જૂથ બનાવીશ, અમે બધા મિત્રો થઈ અને એક ગ્રુપ બનાવીશું. એટ ફર્સ્ટ એટલે કે સૌથી પહેલાં વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત. સૌથી પહેલાં તો એમ કે ગુજરાતમાં કયા આવા પ્રાકૃતિક સ્થળો છે કે જ્યાં બધું સૌંદર્ય, બધું પ્રકૃતિનું જે છે એ વધારે જોવા મળે, એ બધા સ્થળો વિશે પહેલાં આપણે તો જાણકારી મેળવી લેશું અને બધા સુંદર સ્થળો એમ કે પહેલાં મારે શોધવા પડશે. ધવલભાઈ ટોલ્ડ મી, ધવલભાઈએ મને કહ્યું હતું કે વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર, જો તમે એક વખત પ્રકૃતિના સંપર્કમાં જો તમે આવી ગયા જશો તો યુ વિલ લવ ઇટ મોર, તો તમે એને વધારે ને વધારે જાણશો. હી ઓલ્સો સે, તેમણે એ પણ કહ્યું હતું કે ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક, આ ખૂબ જ સારું કામ છે. યુ કેન અર્ન અ ગુડ મની, એનાથી તમે સારા એવા પૈસા પણ કમાઈ શકશો. એટલે કે ખાલી હું આ કામ કરો અને તમારું જીવન નિર્વાહ ચલાવવા માટે એમ કે આપણે પૈસાની પણ જરૂર હોય છે, તો એમ કે આ કામ કરશો તો તમને એમ કે સારા એવા પૈસા પણ મળશે. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન, યુવા પેઢી માટે આ એક સેવા છે. ઇટ વિલ મેક યોર લાઈફ રિડ્યુસ, તે તમારું જીવન એમાં એકદમ રોમાંચિત કરી દેશે. આપણે અત્યારે હાલના સમયમાં જોઈએ છીએ કે ભાઈ છોકરાઓ જે અત્યારના જે ન્યૂ જનરેશન છે, બાળકોને બહારની રમતો, આઉટડોર ગેમ્સ ઓછી રમે છે, એને સતત ઘરમાં બેસી ટીવી જોવું કે મોબાઈલમાં ગેમ રમવી એ વધારે બધા પસંદ કરે છે. કેમ કે જો તમે એમ કે આવી રીતે કરશો કે ભાઈ આવી રીતનું શોધશો, કોઈ જૂથ બનાવશો, અને કોઈ એક ઓર્ગેનાઇઝેશન જે બનાવો કે એનાથી પછી બાળકોને તમે ટ્રીપમાં લેજો અને ત્યાં બધું કુદરત વિશે બધું એમને જાણો, એમને બધી માહિતી આપો, બધું જોવે, તો એ જાત એ લોકો બધું કુદરત વિશે જાણશે એ બાળક, તો આ એક જાતની આપણી સેવા જ કહેવાય છે. એટલે કહે છે કે ઇટ ઇઝ અ સર્વિસ ટુ ધ યંગ જનરેશન. ધ નેમ ઓફ માર ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. હું મારી જે સંસ્થા જે હું બનાવીશ એનું નામ હું આપીશ ટુગેધર વિથ નેચર, એટલે કે નિસર્ગની સાથે રહો. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઈક રતનમહલ, જાંબુઘોડા એન્ડ દ્વારકા. એ કહે છે કે અમે મારા મિત્રો અને હું એક વ્યવસ્થા એવી હું ઊભી કરશું કે જે ગુજરાતના જે જુદા જુદા બધા ભાગ છે જેવા કે રતનમહલ, જાંબુઘોડા અને દ્વારકા, ત્યાં અમે એમ કે પ્રવાસનું આયોજન કરશું. કે અમારી જે અમે જે સંસ્થા જે અમારી રહેશે, જે અમારું ઓર્ગેનાઇઝેશન છે, તે એમ કે એવું આયોજન કરશે કે એમ કે રતનમહલ, જાંબુઘોડા, દ્વારકા આ બધા સ્થળોનો એક નાનકડા પ્રવાસ ગોઠવશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. હું એવી આશા રાખું છું કે તમે બધા અમારી સાથે જોડાશો અને કે તમે તમારા જીવનનો આનંદ માણી શકશો, તમારા જીવનની મજા માણી શકશો. તો અહીંયા આપણે જોયું કે ઇવાજી છે એ એમ કે એક ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગે છે કે જેનાથી તે કુદરતનું બધો જે આટલો સુંદર નજારો જે છે તે આપણને બતાવી શકે. કારણ કે આપણે કોઈ એકલા જવું હોય તો એવી રીતે બધું ફેમિલી સાથે તમે જઈ શકો છો, પરંતુ આવી રીતે તમારા ગ્રુપ, તમારા ફ્રેન્ડ સર્કલ સાથે તમે જાઓ, એ બધી જગ્યાઓ જુઓ, તો એ વધારે તમને વધારે એમાં ઇન્ટરેસ્ટ રહે છે. હવે
નીતિન રોડ આપણો ત્રીજો એસે છે આપણે છે એમાં લખ્યું છે કે નીતિન રોડ એટલે કે નીતિને લખ્યું કે તો નીતિને લખ્યું છે કે આઈ લવ નેચર હું પણ પ્રકૃતિ રે કે હું પણ કુદરતને ચાહું આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ મને એમની પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે પોલ્યુશન એટલે કે પ્રદૂષણ જેમ કે આજે આપણે જોઈએ છીએ કે કેટલા પ્રકારના પ્રદૂષણ બધા છે જે કે એર પોલ્યુશન છે જે વોટર પોલ્યુશન લેન્ડ પોલ્યુશન નોઇઝ પોલ્યુશન આ બધા પોલ્યુશન છે કે એટલે હવાનું પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ તો એમ કે હું આ બધા પ્રદૂષણોથી દૂર રહેવા માંગુ છું હું એવું જીવન હું જીવવા માંગુ છું કે ત્યાં કોઈ પ્રદૂષણ હોય સો આઈ વિલ બીકમ અ ફાર્મર તેથી તે એક ખેડૂત બનવા માંગુ તેથી કે છે હું ખેડૂત બનવા માંગુ છું આનંદ માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક હું મારા કુટુંબ કે હું એવું ઈચ્છું છું કે મારું જે કુટુંબ છે એ ખૂબ જ એમ કે તંદુરસ્ત સારો આરોગ્યવર્ધક ખોરાક લે શુદ્ધ હવા લે અને આરોગ્યવર્ધક એ કે ચોખ્ખું એમને જે પાણી જે પીવા મળે એ પણ બધું એમ કે કોઈ દૂધ પાણી જે બધું આપણે જે લઈએ એ બધું એકદમ શુદ્ધ વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ બફેલોઝ એન્ડ બર્ડ્સ એટલા માટે અમે એમને ગાય ભેંસ અને બકરીઓના ગમણ એટલે કે એમને રહેવા માટેની જે જગ્યા હોય ગાય ભેંસ બકરી એમને માટે રહેવા માટે જે જગ્યા બનાવેલી હોય એને કે એ આપણે છે શેડ તો કે હું એવું બનાવીશ કે જેથી કરીને એ લોકો પ્રાણીઓ ત્યાં રહે અને એમનું જે દૂધ હોય એ અમને ખોરાક તરીકે અમે એનો ઉપયોગ ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે જે આ ગાય ભેંસ ને બકરી દૂધ રાખશે તો એ એમને શું આપશે કે ચોખ્ખું દૂધ આપશે અને એના તમને ખાતર પણ મળશે કે જે કેવું છે રસાયણ વગરનું ખાતર હોય ઓર્ગેનિક એટલે કે રસાયણ કે કેમિકલ વિના આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ એટલે કે હું જે ખેતી કરીશ મારા ખેતરમાં જે વાવીશ તો એની અંદર કેવું આ જે ખાતર મળશે એમને ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો એ લોકો એમાં ઉપયોગ કરશે એટલે એનાથી એમ કે હું ક્રોપ્સ એમ કે બધા પાક ઉગાડીશ વેજીટેબલ્સ એમ કે શાકભાજી એન્ડ ફ્રૂટ્સ અને ફળ એટલે કે શાકભાજી ફળ અને અનાજ જે હું ઉગાડીશ તે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર દ્વારા જ હું એના ઉગાડીશ એનો જે ખાતર તરીકે એનો જ હું ઉપયોગ કુદરતી ખાતરનો જ ઉપયોગ કરીશ ધીસ વિલ મેક પીપલ હેલ્ધી તો એમને જો આવી રીતનું હું અનાજ વાપીશ કે આવા શાકભાજી કે ફળ હું લોકોને આપીશ તો એનાથી લોકો એમને કેવા રહેશે તંદુરસ્ત રહેશે ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન ફાર્મિંગ એટલે ખેતી ખેતી એક ખૂબ જ સારો વ્યવસાય છે અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એમ કે કોઈ ખેડૂત હોય છે તે પોતાનું જે જીવન હોય છે એ પોતાનું જીવન આનંદથી એમ કે પોતાના કુટુંબ સાથે પોતાનું જીવન ગુજારે છે એન્ડ એ હેલ્ધી લાઈફ અને તંદુરસ્ત જીવન પણ પોતે જીવે છે એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ અને કે ખેડૂત જ છે કે જે બીજા લોકોને પણ એવું તંદુરસ્ત જીવન નિરોગી જીવન તે આપે છે કારણ કે જો તમે એમ કે ખેતીની અંદર જે ફર્ટિલાઇઝર છે તમે એટલે કે ખાતરનો જે ઉપયોગ કરો ઓર્ગેનિક હોય એટલે કે રસાયણ વગરનું જંતુનાશક દવાઓનો જે આપણે ખેતરમાં ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે એ બધું કોઈ ઉપયોગ કરવામાં ના આવે અને આ જે કુદરતી ખાતરનો ઉપયોગ કરે અને જે અનાજ ઉગાડવામાં આવે છે શાકભાજી ઉગાડવામાં આવે છે કે જે ફળ ઉગાડવામાં આવે છે અને જો એનો ઉપયોગ આપણે કરીએ તો એનાથી એમ કે જે આ બધા રોગ જે થાય છે એ થતા નથી તો અહીંયા આપણે મિત્રો જોયું કે સિદ્ધાર્થ ઇવા અને નીતિ એ ત્રણેય એમના જે નિબંધ લખ્યા હતા કે હું શું બનવા માંગુ છું આઈ વિલ બીકમ કે હું શું ભવિષ્યમાં શું બનવા માંગુ છું એના વિશે આપણે શીખ્યું તો પહેલામાં આપણે જોયું કે સિદ્ધાર્થ શું બનવા માંગે છે તે ટીચર બનવા માંગે છે સેકન્ડમાં ઈવા છે તો ઈવા શું બનવા માંગે છે તો ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગે છે અને ત્રીજામાં તો નીતિન તો નીતિન એમ કે એક ફાર્મર એટલે કે ખેડૂત બનવા માંગે છે તો આ આપણે ત્રણ અહીંયા જે એમના હતા ત્રણ એસ એ આપણે અહીંયા આગળ જોયું હવે મિત્રો તમારે આ જે સ્પેલિંગ અંદર નોટમાં આપ્યા છે એ અહીંયા જે બોર્ડમાં રાખ્યા છે બધા તમારે તમારી નોટની અંદર ત્રણેય ત્રણ જે અંદર આપણે જે ત્રણ એસે ચલાવ્યા એના વિશેના બધા સ્પેલિંગ અહીંયા તમને આપેલા છે એ તમારે તમારી નોટબુકની અંદર લખી દેવાના છે